સરહદી પંથક ભાભરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે ત્યારે ભાભર ખાતે પાલિકાના સદસ્ય હિતેશ ઠક્કરને ગામના જ કેટલાક તત્વોએ ફોન દ્વારા ધમકીઓ આપી છે, જ્યારે કે હિતેશભાઈ ઠક્કરને ધમકીઓ આપવાનો ઓડિયો ફરતો થતાં ચકચાર મચી ગઈ છે, જેમાં ધમકી આપતા તત્વો દ્વારા 5000 જેવી મામૂલી રકમની માંગ કરવામાં આવી રહી છે અને આ સાથે કહી રહ્યા છે કે જો રૂપિયા નહીં આપે તો તારા હેપી મોલમાં તોડફોડ કરીશું. જો કે હિતેશભાઈ ઠક્કરને ધમકી ભર્યા ફોન આવતા હિતેશભાઈએ આ અંગેની વાત પોતાના પરિવારને કરી હતી, તેમજ ધમકીઓથી જાનમાલને નુકસાન થવાની દહેશને લઈને ભાભરના બે ઇસમો વિરુદ્ધ હિતેશભાઈ ઠક્કરે ફરિયાદ નોંધાવી છે, જેને ભાભર પોલીસે ફોન કરનાર આ બે ઇસમો વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી તપાસ કરી રહ્યા છે. જો કે અત્રે મહત્વનું છે કે ભાભર શહેરે સટ્ટા કિંગ તરીકે બદનામ છે, તેથી કદાચ ધમકી આપવામાં આવી હોય તેવું અનુમાન છે. સટ્ટા કિંગ તરીકે જાણીતા ભાભરમાં પોલીસની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસની ઢીલી નીતિના કારણે આવા અસામાજિક તત્વોમાં આતંક ફેલાવવામાં મોકળું મેદાન મળી જાય છે અને દારૂ જુગાર જેવી બાબતોને લઈ અવારનવાર લડાઈ ઝઘડા જેવા માહોલ ઊભા કરીને સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરતા હોય છે.